એટલે મને આવ્યા ને તો એમ કીધું કે સીઝરિંગ માં લઈ જવા છે. હા પાડી અને અમારે બેન ના હજી મહિના પૂરા હતા નહી, સાતમો પૂરો હતો ને આઠમો હજી ચાલુ હતો. પછી ત્યારબાદ શું થયું? સીઝરિંગ માં લઈ ગયા બાદ? સીઝરિંગ માં લઈ ગયા ત્યારે કોઈ વધારે કોઈ ડોક્ટર નતું, બે થી ત્રણ જ ડોક્ટર હતા. કોણ કોણ હતા ડોક્ટર માં? ડોક્ટર માં એક હિનાબેન પટેલ હતા, બીજા કોઈ ને હું અહીંયા ઓળખતો. ઓકે, ત્યારબાદ લઈ ગયા પછી તમને ક્યારે ખબર પડી કે આવો બનાવ બન્યો છે? આવા લઈ ગયા પછી ભાણીને સીધા આવી કે છોકરી આવી છે, તમે કઈ ઉપાધિ ન કરો, છોકરી ને કઈ થયું નથી. અને એને સીધા એમ્બ્યુલન્સ માં બેહાડીને લઈ ગયા જીજુ વારે. ઓકે, પછીથી બધા ચાલુ થઈ ગયા, આઠ નવ ડોક્ટર આવી ગયા. પછી તે ઓક્સિજન ના બાટલા નતા ત્યારે શું કીધું કે બેન ને આચકી આવી. પછી ઓક્સિજન ના બાટલા છેલ્લે છેલ્લે કલાક પછી આવ્યા. ઓકે, એમ્બ્યુલન્સ ને પાછા તો અમને શું કહી કે તમને અમે કેતા હતા સિવિલ માં કે અમને કઈ કીધું નથી, અમને એમ કે બેન ને કઈ નથી, સારું જ છે, સારું જ છે. આપની પરિવારજનો ની શું માંગ છે ખાસ? કઈ નઈ, મારી બે બેન ને આ થયું તો આ પેલો બનાવ નથી આવ્યો. અહીંયા બધા કઈ છે, ત્રણ ચાર વખત આ બનાવ બની ગયો, તો આ કાયદેસર ની કાર્યવાહી જોઈએ. અત્યારે તમારા પરિવારજનો ની સાથે વાત કર્યા બધા બોડી સ્વીકારવાનો છો કે શું છે, કઈ રીતે છે? બોડી તો ન્યાય મળી જાય પછી બોડી ની વાત છે. ઓકે.